નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે લેબોરેટરી ટેકનિશિયનની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આપ સૌ જાણતા જશો કે પંચાયત વિભાગ દ્વારા અગાઉ ઘણી બધી ભરતીઓ કરવા અંગેની જાહેરાત કરવામાં આવેલ તો તે અન્વયે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા આ ભરતીઓની શરૂઆત થઈ ગઈ છે અને તે અન્વયે જે પહેલી ભરતી છે તે લેબોટરી ટેકનિશિયન તરીકેની ભરતી આવી ગઈ છે તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો લેબોટરી ટેકનિશિયન ભરતી જેમાં આપણે તે ભરતી અન્વયની લાયકાત શું રાખવામાં આવેલ છે તે અંગે વયમર્યાદા શું નક્કી થયેલ છે અને તેના માટેની કેટલીક અગત્યની તારીખો પણ જોઈશું આ ઉપરાંત મિત્રો લેબોટરી ટેકનિશિયન તરીકે પગાર કેટલો આપવામાં આવશે તો તે પણ આપણે જાણીશું છે તો આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી લેબોટરી ટેકનિશિયનની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે તે જાહેરાત જોતા જઈએ તો મિત્રો આપની સામે આ જાહેરાત રાખવામાં આવેલ છે તો તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જીપીએસએસબી ગાંધીનગર દ્વારા આ જાહેરાત આપવામાં આવેલ છે જેનો જાહેરાત ક્રમાંક છે ઝીરો એક ઓબ્લિક બે હજાર એકવીસ બાવીસ જગ્યાનું નામ છે લેબોટરી ટેકનિશિયન વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ તો આ અંગેની જે આ જાહેરાત છે તે વિગતવાર સૂચનાઓ જે વેબસાઈટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો જીપીએસએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી આ ઉપરાંત મિત્રો આપણે જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું તો ત્યાંથી પણ તમે આ જાહેરાતને ડાઉનલોડ કરી શકશો તો મિત્રો હવે આપણે આની વિગતવાર માહિતી જોતા જઈએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર જે હવેથી મંડળ તરીકે ઉલ્લેખ કરેલ છે તો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની લેબોટરી ટેકનિશિયન વર્ગ ત્રણ સ વર્ગની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે તો આ ભરતી માટે ઉમેદવારે સરકારશ્રીની ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને તારીખ પાંચ એક બે હજાર બાવીસ બપોરના તેર કલાકથી લઈ અને તારીખ વીસ એક બે હજાર બાવીસ સુધી છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ ઉપરાંત જોઈએ તો મિત્રો જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે તેઓએ રૂપિયા સોની પરીક્ષા ફી પ્લસ જે સર્વિસ ચાર્જ થશે તે સર્વિસ ચાર્જ ચૂકવવાનો રહેશે અને આ ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે તે ચોવીસ એક બે હજાર બાવીસ સુધી રહેશે આ ઉપરાંત મિત્રો જે આ ફી છે તે પોસ્ટ ઓફિસમાં ચલણથી રૂબરૂમાં પણ ભરી શકાશે તો તેના માટેની તારીખ પણ ચોવીસ એક બે હજાર બાવીસ નક્કી કરવામાં આવેલી છે તો પોસ્ટ ઓફિસમાં જો લોકો ફી ભરવા માગતા હોય તો તેના માટે ચલણની નકલ છે તે તારીખ વીસ એક બે હજાર બાવીસ સુધીમાં કાઢી લેવી જરૂરી છે નહીં તો તમારે ઈ પેમેન્ટ કરવું પડશે તો આ ખાસ ધ્યાન રાખજો તે ઉપરાંત મિત્રો આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જે પંદર કેબીમાં સ્કેન કરેલો રાખવો જોઈશે આ ઉપરાંત સિગ્નેચર છે તે પણ પંદર કેબીમાં રાખવી જોઈશે અને તે જેપીજી ફોર્મેટમાં તૈયાર રાખવાની રહેશે તો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ આ ઉપરાંત મિત્રો જણાવવાનું કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પણ પ્રમાણપત્રોને અપલોડ કરવાના નથી પરંતુ માત્ર ઓનલાઈન અરજી કરતી વખતે તે પ્રમાણપત્રોમાંની જે કંઈ વિગતો માગવામાં આવે તે વિગતો ઓનલાઈન અરજીમાં દાખલ કરવાની રહેશે ત્યાર પછી આપણે દરેક વિગતો આગળ આગળ જોતા જઈએ તો અહીંયા તમે ભરવાપાત્ર જગ્યાઓનું આખું લિસ્ટ જોઈ શકો છો તો આપણે ધીરે ધીરે સ્ક્રોલ કરી અને આપણે આ ભરતીપાત્ર જે કંઈ જગ્યાઓ છે તે બતાવીએ તો તમે જોઈ શકો છો આ પ્રમાણે જિલ્લાવાઈઝ જગ્યાઓ આપવામાં આવેલી છે આ ઉપરાંત મિત્રો અહીંયા નોંધ પણ લખેલી છે કે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક જ્યાં અહીંયા તમે પત્ર ક્રમાંક જોઈ શકો છો તારીખ ચાર એક બે હજાર બાવીસ મુજબ ઉપરોક્ત ભરવાપાત્ર ત્રણસો ને સત્તર જગ્યાઓ પૈકી ઓગણપચાસ જગ્યાઓ છે તે શારીરિક અશક્તતા ધરાવતા દિવ્યાંગો ઉમેદવારો માટે અનામત છે જે સંબંધિત કેટેગરી એટલે કે જનરલ ઇડબ્લ્યુ એસ એસ સી અને એસસીબીસી સામે સરભર કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા બીજો એક પરિપત્ર આપવામાં આવેલ છે તો તે પણ ચાર એક બે હજાર બાવીસનો પત્ર છે જેમાં કુલ ખાલી જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે ઓગણીસ જગ્યાઓ અનામત રાખવામાં આવે છે અને તે પણ જે તે કેટેગરી વાઇઝ સરભર કરવામાં આવશે ત્યાર પછી નીચે આપણે જોઈ લઈએ તો તે જ તારીખનો જે આપણે ચાર એક બે હજાર બાવીસ જોયું તે જ પત્રમાં જે ઉપરોક્ત ત્રણસો ને સત્તર જગ્યાઓ પૈકી જે મહિલાઓ માટે છે તે અનામત જગ્યાઓ નીચે મુજબ રહેશે જેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત જગ્યા છેતાલીસની રહેશે ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસની જે મહિલાઓ હોય તેના માટેની જગ્યા બે રહેશે ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસ ઇ મહિલાઓ માટે કુલ અનામત જગ્યાઓ જોઈએ તો સોળ છે ત્યાર પછી અનુસૂચિત જાતિ એટલે એસસી કેટેગરીની મહિલાઓ માટે બે જગ્યાઓ અનામત છે અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીની મહિલાઓ માટે છવ્વીસ જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે તે ઉપરાંત મિત્રો અહીંયા જણાવેલ છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અનામત જગ્યાનો ફક્ત મૂળ ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે તો આ અનામતનો લાભ લેવા માટે તેઓ મૂળ ગુજરાતના વતની હોય તે જરૂરી છે આ ઉપરાંત મિત્રો એક ઉમેદવાર એક અરજીની પ્રથા રાખવામાં આવેલ છે એટલે કે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે તેમ છતાં એકથી વધુ અરજી કરેલ હોય તેવા કિસ્સામાં ફી સહિત સર્વ રીતે યોગ્ય રીતે ભરેલી અરજીઓ હોય તે પૈકીની જે છઉથી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી હશે તે અરજી માન્ય રહેશે અને તે સિવાયની બધી અરજીઓ છે તે રદ થશે તો મિત્રો હવે આપણે આ અંગેની વયમર્યાદા તથા જે શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવેલ છે તે જોઈએ તો અહીંયા તમે તે અંગેની જોગવાઈઓ જોઈ શકો છો તો આ જોગવાઈઓ મુજબ અહીંયા તમને જે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા આપવામાં આવેલ છે તો હવે આપણે આ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ તો મિત્રો જે લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ થ્રી સમગ્ર છે તેના માટેની શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈએ તો કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી બાયોકેમિસ્ટ્રી અથવા બાયોટેકનોલોજીમાં બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તે ઉપરાંત મિત્રો આપણે જોઈએ તો ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન અથવા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન અથવા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન અથવા પીજી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન અથવા એક વર્ષનો જે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ આવે છે તે કોર્સ અથવા લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ જે કોઈ પણ માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જોઈએ આ ઉપરાંત જે બેઝિક કમ્પ્યુટર નોલેજ છે તે પણ ધરાવતા હોવા જોઈએ તો તે અંગેનું સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે તે ઉપરાંત મિત્રો ગુજરાતી તથા હિન્દી એમ બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે એટલે કે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતા હોવા જોઈએ તો હવે આપણે તે અંગેની વયમર્યાદા જોઈએ તો કેન્ડિડેટ સેલ નોટ બી મોર ધેન થર્ટી સેવન યર્સ ઓફ એજ એટલે કે સાડત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં તો ભરતીના નિયમ મુજબ મહત્તમ વયમર્યાદા છત્રીસ વર્ષની છે તે ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે એક વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે તે છૂટછાટ સહિત જોઈએ તો સાડત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તો આ અંગેની વિગત છે તે આપણે પેરા નંબર તેર પોઈન્ટ બેમાં જોઈશું તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો છે તે લેબોરેટરી ટેકનિશિયન તરીકે ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે તો અહીંયા તેર પોઈન્ટ બેમાં જણાવેલ છે તો અહીંયા જે જણાવેલ છે તે પરિપત્ર મુજબ જે એક નવ બે હજાર એકવીસથી લઈ એકત્રીસ આઠ બે હજાર બાવીસ સુધીના સમયગાળામાં પ્રસિદ્ધ કરેલી તમામ જાહેરાતના સંદર્ભમાં મહત્તમ વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવાનું ઠરાવેલું છે તો આ જાહેરાતના હેતુ માટે પણ છે મહત્તમ ભરતી વયમર્યાદા છે તે છત્રીસ વર્ષની છે તે ઉપરાંત આ પરિપત્રોથી ઠરાવેલી વયમર્યાદા એક વર્ષ વધારી દેવામાં આવેલ છે જેથી સાડત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે તે ઉપરાંત મિત્રો આપણે જોઈએ તો શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત માટે તથા વયમર્યાદા માટે છે તે તારીખ વીસ એક બે હજાર બાવીસની સ્થિતિ ધ્યાને લેવામાં આવશે આ ઉપરાંત મિત્રો ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે જેમાં મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો તથા મહિલા શારીરિક રીતે અશક્તા ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં અનુસાર જે નીચે મુજબની છૂટછાટ છે તે આપવામાં આવશે તો તે અંગેની છૂટછાટ જોઈ લઈએ તો અહીંયા કોસ્ટમમાં સૌપ્રથમ કોલમમાં કેટેગરી દર્શાવેલ છે ત્યાર પછી છૂટછાટ છે અને ત્યાર પછીની જે મહત્તમ વય મર્યાદા છે તે દર્શાવેલી છે જેમાં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટ મળવાપાત્ર થાય છે અને તેમની મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા થાય છે ત્યાર પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ પાંચ વર્ષની છૂટ મળવાપાત્ર થાય છે જેથી તેઓની મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા થાય છે ત્યાર પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ પ્લસ પાંચ એમ દસ વર્ષની છૂટ મળવાપાત્ર થાય છે અને આ તમામ કેટેગરીઓ માટે છે તે મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની થાય છે તો હવે આપણે કેટેગરી વાઇઝ કેટલી છૂટ મળવાપાત્ર છે તે જોઈ લઈએ ત્યાર પછી મિત્રો સામાન્ય કેટેગરીના જે શારીરિક અશક્તા ધરાવતા પુરુષ ઉમેદવારોને છે તે દસ વર્ષની છૂટ પાત્ર થાય છે સામાન્ય કેટેગરીના શારીરિક રીતે અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને દસ પ્લસ પાંચ એમ પંદર વર્ષની છૂટ પાત્ર થાય છે અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવાર જે પુરુષો છે તેઓને પાંચ પ્લસ દસ એમ પંદર વર્ષની છૂટ પાત્ર થાય છે ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક રીતે અશકતા ધરાવતા મહિલા ઉમેદવારોને પાંચ પ્લસ દસ પ્લસ પાંચ એમ વીસ વર્ષની શૂટ મળવા પાત્ર થાય છે અને છેલ્લે માજી સૈનિક ઉમેદવારોને જોઈએ તો સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષની શૂટ મળવા પાત્ર થાય છે તો આ પ્રમાણે જે અનામત કેટેગરીમાં આવતા હોય તેઓને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ પાત્ર થાય છે ત્યાર પછી મિત્રો આપણે કોમ્પ્યુટરની જાણકારી એટલે કે જ્ઞાન હોવા અંગે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગની જે કંઈ જોગવાઈ અને ઠરાવો આપેલા છે તે મુજબ ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈશે અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી થયેલો જે તારીખ અઢાર ત્રણ સોળનો પરિપત્ર છે તે મુજબ ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે તો આ પ્રમાણેની કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે ત્યાર પછી આપણે તેના પગાર ધોરણ વિશે જોઈ લઈએ તો પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક થઈ હતી નાણાં વિભાગની જોગવાઈ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા એકત્રીસ હજાર ત્રણસોને ચાલીસ પ્રતિમાસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ આ ઠરાવની જે બીજી કોઈ જોગવાઈઓ હોય તે નિયત થયેલી અન્ય લાભો મળવાપાત્ર રહેશે તો આમ લેબોરેટરી ટેકનિશિયન તરીકે રૂપિયા એકત્રીસ હજાર ત્રણસોને ચાલીસ પ્રતિમાસ ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને છેલ્લે મિત્રો આપણે અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીતમાં જોઈએ તો જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે અને ઉમેદવારે જે આપણે આગળ જોઈ ગયા તે મુજબના સમયગાળા દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને અરજીપત્રક ભરવાનું રહેશે અને ઉમેદવારો જે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તેઓએ ફી પણ ઓનલાઈન અથવા તો જે ચલણ દ્વારા પોસ્ટ મારફતે ભરવાની રહેશે તો મિત્રો આ પ્રમાણે જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ માટેની જાહેરાત આપવામાં આવેલી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ